બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે વધુ 10 કેસ કોરોનાના પોઝિટિવ સામે આવ્યા છે. જિલ્લામાં વધુ 10 કેસ પોઝિટિવ આવતા બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 79 ઉપર પહોંચી ગઈ છે. જિલ્લામાં આજે સાંજે આવેલા કોરોના પોઝિટિવમાં ધાનેરા તાલુકાના યાસીન મુસલા અને શોકત મુસલા, સામડી ગામના રિંકલબેન, પાલનપુર તાલુકાના ભાગલ ગામના ગીતાબેન પરમાર, થરાદ તાલુકાના નારોલી ગામના હરગોવનદાસ મનસુખલાલ, વડગામ તાલુકાના મજાદર ગામના તપસુમબેન ગરદેરા, પાલનપુર તાલુકાના ગઠામણ ગામના ડાહીબેન, દાંતા તાલુકાના કાંતિભાઈ પ્રજાપતિ અને આજુબેન સિંધી, મોટાસડા ગામના ઉમંગ પ્રજાપતિ અને વડગામ તાલુકાના સિસરણા ગામના ખુમાભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં આજનો શુક્રવારનો દિવસ શાંતિથી પસાર થઈ રહ્યો હતો. આજે શુક્રવારના દિવસે બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો નહોતા, પરંતુ મોડી સાંજે 7 વાગે મળેલા અહેવાલ મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી લેવાયેલા 15 સેમ્પલમાંથી 10 સેમ્પલ કોરોનાના પોઝિટિવ આવ્યા છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 79 ઉપર પહોંચી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો હવે રેડ ઝોનથી આગળ વધી અને હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યો છે. અચાનક સંખ્યા વધવાના કારણે જિલ્લાનું વહીવટીતંત્ર પણ અત્યારે ચોકન્નું બની ગયું છે અને સતર્ક બની ગયું છે. ત્યારે વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.